ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન ચોંકાવનારી છે. આજની હેડલાઇન છે, યુરો કરન્સી તૂટવાના એધાણ, વિશ્વમાં મહામંદીની IMFની ચેતવણી. IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ નામની વૈશ્વિક સંસ્થા છે અને એણે એવી આગાહી કરી છે કે ગ્રીસ, સ્પેન આ બધા દેશો તૂટી પડવાની, આર્થિક રીતે તૂટી પડવાની અણી પર છે. યુરોઝોનના દેશોમાં આર્થિક મંદીનું વાતાવરણ આવી જ રહ્યું છે. અત્યારે ભલે એના એધાણ ન દેખાય, એમણે ઇંગ્લેન્ડને બાદ કર્યું છે અને બાકીના આખા યુરોપિયન ઝોન પર એક પ્રશ્નાર્થ મૂક્યો છે. અને એમણે આગાહી પણ કરી છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કે આની અસર વૈશ્વિક સ્તરે પડશે, આખી દુનિયામાં મહામંદી આવે એવી સંભાવના છે. તો આ જે મહામંદી છે એ છે શું? મહામંદીનો અર્થ છે કે બજારમાં ખરીદવા માટેના કોઈ પૈસા જ નથી. બજારમાં વસ્તુઓ છે, કોઈ દુકાળ નથી સર્જાયો, પણ બજારમાં તમે એટલી બધી મોંઘી વસ્તુ છે, રૂપિયાનું કે કરન્સીનું એટલું બધું અવમૂલ્યન થયું છે કે તમે એક ગાજર કે એક મૂળો લેવા જાઓ અને કાચો તમને કહે કે 8000 રૂપિયાનો એક મૂળો છે, એટલે તમારી પાસે 8000 રૂપિયા હોય ને તમે મૂળો લઈ શકો નહીં. 1930માં આવી એક મહામંદી આવી હતી જ્યારે નોટો કાગળિયા બની ગઈ હતી. ઘણી બધી સરકારોની તો હાલત એ હતી કે એમણે હમણાં ચલણો લાખો રૂપિયાના કરી નાખ્યા. 10 લાખ રૂપિયાની એક નોટ હોય, શરૂઆતની પહેલી નોટ જ 10 લાખ રૂપિયાની હોય, પણ એને છાપવાનો ખર્ચો 10 લાખ રૂપિયા કરતાં વધારે આવે. એટલે મંદીનો સમય એક એવો સમય છે કે જ્યારે બજારમાં વસ્તુઓ હોય પણ એના ભાવ એટલા બધા આસમાને હોય કે તમે એને ખરીદી નહીં શકો. એટલે દુકાળ કરતાં થોડીક જુદી પરિસ્થિતિ છે. અને IMF કહી રહ્યું છે કે યુરોપના બે દેશો સ્પેન અને ગ્રીસની હાલત બહુ કફોડી છે. સાચી વાત તો એ છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને આ યુરોપના દેશોનો આખો ઇતિહાસ લૂંટફાટનો ઇતિહાસ છે. એમણે આખી દુનિયાના બધા દેશોને ગુલામ રાખ્યા અને એમાંથી ખૂબ સોનું, ચાંદી, હીરા, જવાહરાત બધું ત્યાંથી લઈ આવ્યા, કાચો માલ લઈ આવ્યા અને ચારે બાજુ લૂંટફાટ કરીને એસો આરામથી જીવવાની અમને ટેવ પડી ગઈ છે. એટલે આ બધું 19 બીજા વિશ્વયુદ્ધ સુધી ચાલ્યું. પણ બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને આ દેશોની લૂંટફાટ બંધ થઈ ગઈ, પણ આદત તો એમની એની એ જ રહી. એટલા બધા અઢળક ખર્ચા કરે છે, એટલા બધા પૈસા વાપરી રહ્યા છે આ બધા દેશોએ. આવતા 25 વર્ષમાં એ જે કંઈ કમાવાના છે એ બધું એડવાન્સમાં વાપરી ખાધું છે અને એનો જે પાપ છે એ આ ક્રેડિટ કાર્ડોને છે. આ ક્રેડિટ કાર્ડોએ ગજવામાં એક પણ રૂપિયો ના હોય એવા માણસોને અમીર બનાવી દીધા અને બધું ઉધારી 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 કરતા આ દેશોએ એમની એક બે પેઢીના રૂપિયા વાપરી ખાધા છે અને હવે પાછા ભરવામાં આવ્યા છે ત્યારે તકલીફ થઈ રહી છે. ગ્રીસ ગમે ત્યારે દેવાળું કાઢે એવી સ્થિતિ છે, સ્પેનની પણ એ જ સ્થિતિ છે. અને જો આ દેશો દેવાળું કાઢશે તો એમને જે યુરોપિયન દેશોએ અબજો રૂપિયાનું ધિરાણ કર્યું છે, અબજો યુરોનું, એ બધા દેશો મુશ્કેલીમાં મુકાવાના છે. અને એ બધા સારા દેશો, યુરોપિયન સારા દેશો, જર્મની છે ને બધા જેની સ્થિતિ અત્યારે સારી લાગે છે, જર્મની, ફ્રાન્સ, આ બધા દેશો પણ આમને આપેલા રૂપિયાને કારણે ડૂબી જવાના છે. અને મજાની વસ્તુ એ બની કે સ્પેનને જ્યારે આ યુરોઝોનમાં લેવામાં આવ્યું ત્યારે એની હાલત ખરાબ હતી. એવી જ દશા ગ્રીકની હતી. ગ્રીકની હાલત પણ બહુ ખરાબ હતી અને ગ્રીકે તો ખોટા બજેટો બનાવીને, વાહિયાત બજેટો બનાવીને યુરોપિયન દેશોને એવા છેતર્યા કે અમે પણ તમારી સાથે બેસવા માટે લાયકાત ધરાવીએ છીએ. અને પછી એકવાર યુરો ઝોનમાં આવી ગયા પછી એમની જે હાલત થઈ તો યુરો ન તૂટી પડે એટલા માટે જર્મની અને બીજા દેશોએ એમને ખૂબ મદદ કરી
અને એમ છતાં ગ્રીક સુધર્યું નહીં. મજાની વાત એ હતી કે ગ્રીકમાં જે પગાર હતા ગ્રીકના અધિકારીઓના, દાખલો આપું છું, એક્ઝેક્ટ આંકડા કંઈ મારી પાસે નથી, પણ દાખલા તરીકે ગ્રીકના જે ચીફ સેક્રેટરી હતા, એટલે કે સનદી સેવાના જે સૌથી મોટા નોકર હતા, સરકારના સૌથી મોટા નોકર હતા, એમનો જે પગાર હતો એ પગાર એમને મદદ કરનાર, જેના પૈસેથી ગ્રીકનો વ્યવહાર ચાલતો હતો, એ જર્મની કરતાં દોઢો બમણો હતો. એટલે જર્મનીના ચીફ સેક્રેટરી જે પગાર લે, જર્મનીનો પીઆઈ જે પગાર લે, એના કરતાં આ ગ્રીકનો જે પીઆઈ છે એ દોઢો બમણો પગાર લે. એટલે આ તો વાત એ થઈ ગઈ કે જર્મનીના પૈસે સ્પેને તાગડ ધીંદા કર્યા, બાકીના યુરોપના દેશના પૈસે પણ એમણે તાગડ ધીંદા બંધ નહીં કર્યા. અને હવે હાલત એ છે કે પગાર કરી શકાય એમ નથી. જો એમને અબજો રૂપિયાના બેલ આઉટ મળ્યા પછી પણ હાલત એવી છે કે 2 કે 3 મહિના પછી ત્યાંના કર્મચારીઓને પગાર થાય એમ નથી. અને મજાની વાત છે કે જ્યારે જર્મનીમાં તોફાનો થયા, જર્મનીના લોકોએ વિરોધ કર્યો કે આપણે મદદ કરવાની, અને ગ્રીકના લોકો આપણા કરતાં દોઢો પગાર લે, બમણો પગાર લે, એટલે જર્મનીએ દબાણ કર્યું કે તમારા પગાર ઘટાડો. એટલે એમણે દેખી જ રીતે પગાર ઘટાડ્યા. પણ મફતનું ખાવાની જે લૂંટફાટ કરીને ખાવાની આ ગ્રીક લોકોની ટેવ હતી એ ક્યાંથી જાય? ગ્રીકની સરકારે વર્ષમાં 14 પગાર કરવા માંડ્યા, 15 પગાર કરવા માંડ્યા. એટલે દેખીતી રીતે પેલા લોકો કરતા એમનો પગાર ઘટાડ્યો અને વર્ષમાં 12 મહિનામાં એ એમને 15 પગાર આપીને તાગડ ધીંદા કરાવ્યા. હવે છેલ્લી હદ આવી ગઈ છે. ગ્રીકને તો આવતા 50-100 વર્ષના પૈસા વાપરી ખાધા છે અને દુનિયામાં હવે એને લૂંટ ચલાવવા માટે કોઈ જગ્યા નથી. એટલે સાવ પડી ભાગવા આવ્યું છે એવી સ્થિતિ સ્પેનની છે. આ બધા લોકોને જે મફતનું ખાધું છે હવે ઓકવાનો વારો આવ્યો છે, અને એ ઉલટીઓ કરશે એ આપણા જેવા મહેનતકશ દેશો પર કરશે. ત્યાં કોઈ બચત કરતું નથી. ભારતમાં સાવ ગરીબમાં ગરીબ માણસ પણ થોડીક બચત કરે છે, થોડાક પૈસા બાજુ પર રાખે છે, થોડું સેવિંગ કરે છે. આ લોકો, યુરોપના લોકોને, આ અમેરિકનોએ કોઈ બચત નથી કરી અને બધું જ મફતના ભાવે વગર વ્યાજનું 50 વર્ષના હપ્તાનું ખરીદીને બેઠા છે. હવે આના છાંટા આપણી પર ગમે ત્યારે ઉડવાના છે. ભારત સરકાર ગમે તેટલી વાત કરે, જો આ યુરોપિયન દેશો નાગા થઈ જશે તો આપણા કપડાં પણ ખેંચાઈ જવાના છે, એમાં કોઈ બે મત નથી. તો આ મંદી જો આવે તો એનો સામનો કેવી રીતે કરવો? યાદ રહે કે મંદીના સમયમાં તમારી પાસે 1-1.5 લાખની, 25 લાખની, 40 લાખની કાર હશે પણ કોઈ ખરીદનારું નહીં હોય. તમે એમ વિચારો કે હું મારી કાર વેચી દઉં અને ઘર ચલાવું, પણ તમારી કાર કોઈ લેનારું જ નહીં હોય. તો આ મંદીનો સામનો કરવાનો આવવાનો છે એવું માનીને ચાલો. હું તો છેલ્લા 3-4-5 વર્ષથી કહી રહ્યો છું કે અમેરિકનો આખી દુનિયાને ડૂબાડવાના છે. તો શું કરવું? મંદીનો સામનો કરવાનું શ્રેષ્ઠ સાધન સોનું અને ચાંદી છે. અત્યારે સોના ચાંદીના જે ભાવ વધી રહ્યા છે એનું મૂળ કારણ કંઈ સ્ત્રીઓ ઘરેણાથી લદાઈને નથી ફરતી, કે ખૂબ સોના ચાંદી ઇન્ડસ્ટ્રીમાં નથી વપરાવા માંડ્યા, પણ દુનિયાના દેશો પણ સોના ચાંદીનો સંગ્રહ કરવા માંડ્યા છે. બને તો તમારાથી જે સ્થિતિ હોય સોનું ચાંદી ખરીદવાનો પ્રયાસ કરજો. તમારે જે પૈસા છે એ તમે કેશ રાખશો તો પણ તકલીફ છે, કારણ કે જે રૂપિયા આજે 1 લાખ રૂપિયા કહેવાય છે એ 1 લાખ રૂપિયામાં તમને એક ટાઈમનું જમવાનું નહીં મળે. કોઈ સારી હોટલ, 5-સ્ટાર હોટલમાં જમીન બહાર આવશો તો 1 લાખ રૂપિયા બિલ થશે. તો કરશો શું? પ્રોપર્ટીમાં થોડું ઘણું ઇન્વેસ્ટ કરો, કારણ કે ગમે તેટલી ખરાબ હાલતમાં પ્રોપર્ટીના ભાવ નીચે જશે પણ પ્રોપર્ટી ક્યારેક તો બોલશે, પણ એ પણ બહુ સલામત વ્યવસ્થા નથી, કારણ કે કોઈ લેનારું જ નહીં રહે, કારણ કે તમારી પ્રોપર્ટીનો ભાવ તો ઘણો બધો વધી જશે. જે ફ્લેટ તમે અત્યારે 35 લાખમાં લો છો એ ફ્લેટ 3.5 કરોડનો થઈ જશે, પણ કોઈની પાસે 3.5 કરોડ તમને ચૂકવવાના હશે નહીં. એટલે મંદીના ટાઈમમાં તમારી પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખો. બને તો હવે જે કંઈ લેવાઈ ગયું છે ભૂલી જાઓ, પણ બને તો હવે પછી કશું પણ હપ્તેથી ખરીદવાનું ટાળો.
બહુ મોટી ગાડી લેવી છે, તમારી પાસે 4 લાખ પડ્યા જ છે, તો જે કંઈ રેન્જમાં 4 લાખની રેન્જમાં આવતી ગાડી લઈ લો, પણ હું 3 લાખ ડાઉન પેમેન્ટ ભરીને 20 લાખની કે 25 લાખની ગાડી લઈ લઉં, એવો વિચાર બને તો માડી વાળજો. અને આ વાત બહુ જ ધનિકો માટે નથી, મધ્યમ વર્ગના અને સામાન્ય લોકો માટે છે કે બને તો તમે કશું હપ્તે ન લેતા, કારણ કે એ હપ્તો ભરવાની તમારી કોઈ સંજોગોમાં સ્થિતિ નહીં રહે, તમારી નોકરીઓની સલામતી નહીં રહે. એટલે તમે જો કોઈ ધંધામાં છો તો ઓલ્ટરનેટ ધંધો શું હોઈ શકે એનો વિચાર કરજો. તમે બહુ જ એ ધંધામાં છો કે જે ધંધો લક્ઝરિયસ છે, તો યાદ રાખજો કે સૌથી પહેલી ભોગ લક્ઝરીનો લેવાશે. મારે ઘરમાં લાઇટ ચલાવવાની જ છે તો હું પહેલાં એસી બંધ કરી દઈશ, અને એસી બંધ કર્યા પછી માઇક્રોવેવ બંધ કરી દઈશ, લાઇટનો ગોળો હું સૌથી છેલ્લો બંધ કરીશ. એટલે તમે તમારા ધંધાનું આયોજન કરી દો, બિઝનેસનું આયોજન કરી દો, તમારા ફેમિલીનું આયોજન કરી દો, અને બને એટલી સાદાઈથી જિંદગી જીવવાની તૈયારી રાખો. તમારા જે આવક છે એને એ સચવાઈ રહે એના પ્રયાસ કરો, કોઈ મોટું બીજું સાહસ ના કરો. તમારી પાસે અત્યારે એક શોરૂમ છે અને લાવો હવે હું ભિવંડીમાં બીજો શોરૂમ કરી દઉં, લાવો નવી મુંબઈમાં હું શોરૂમ કરી દઉં, લાવો હું વડોદરામાં અલકાપુરીમાં નવો શોરૂમ કરી દઉં. આ આગામી 3-4 વર્ષ થોડા સાવચેતી ભર્યા પગલાં લેજો, અસાધારણ પગલાં લેતા નહીં. શેરબજારમાં તમારા શેરો બહુ સારી કંપનીઓમાં છે તો એને થોડાક ડિસ્ટ્રીબ્યુટ કરી દેજો. ઘણી બધી કંપનીઓ જુદી જુદી કંપનીઓના શેરોમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો, એક જ કંપનીના બહુ જ બધા શેરો રાખવાને બદલે ઘણી બધી સારી, એટલે જેને બીએસસીની આપણે 30 કંપનીઓ કહીએ છીએ એવી 30 માલેતુજાર કંપનીઓમાં તમારા શેર ડિસ્ટ્રીબ્યુટ રાખજો. કોઈ એક જ ઇન્ડસ્ટ્રીમાં, બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં જ બધા શેરોનો ઢગલો ના કરી દેતા, બને કે બેંકો ડામાડોળ થઈ જાય, શેરો કાગળિયા થઈ જાય. એટલે આ જે મૃત્યુગંડ છે યુરોપિયન આર્થિક પરિસ્થિતિનો એ તો વાગી જ રહ્યો છે, બેલ ઇઝ રિંગિંગ, તો તમે એને સાંભળો. પેનિક થવાની જરૂર નથી, હું પણ નથી કરવા માગતો, ગુજરાત સમાચારનો પણ હેતુ તમને બધાને કંઈક ગભરાવવાનો નથી, પણ યાદ રહે કે આ આવવાનું છે અને આપણે આનો સામનો કરવાનો છે. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.